विद्यार्थी मित्रों आज आपणे धोरण 8 विषय गणितमां चेप्टर 2 एक चल सूरज समीकरण एमा समीकरणनो उकेल शोधो एमा 1 2 3 दाखलानो आज आपणे अहींया अभ्यास करवाना छे। तो दरेक विद्यार्थी मित्रोए नोट अने पेन तमारे साथे राखवानी छे अने दरेक विद्यार्थी मित्रोए अहींया ध्यान राखवानुं छे। नंबर 1 જોઈએ આપણે 4b + 3 = 6 + 2b 4b + 3 = 6 + 2b। चलो तो ध्यान અહીંયા પહેલો નિયમ શું છે, આપણે જે વિડિયો આગળનો જે વિડિયો બનાવ્યો એમાં આપણે શીખ્યા હતા કે જ્યારે પણ સમીકરણનો ઉકેલ શોધવાનો હોય પહેલા શું કરવાનું, આપણે ચલ વાળું પદ જે દેખાય એને નીચે ઉતારવાનું। માટે 4b, હવે તમને બીજું b વાળું પદ કયું દેખાય છે, b વાળું પદ કયું છે તો 2b, સેમા છે પ્લસ માં છે તો -2b। ફરીથી ધ્યાન આપો અહીંયા પહેલા મેં શું કર્યું કે જ્યારે પણ આપણે સમીકરણનો કોઈ પણ ઉકેલ શોધીએ છીએ પહેલા ચલ વાળું પદ જે આવે નીચે મૂકી દેવાનું, તો મેં અહીંયા 4b મૂક્યા, બીજું b વાળું તમને પદ ક્યાં દેખાય છે તો અહીંયા 2b, સેમા છે 2b પ્લસ માં તો -2b વત્તા 3 બરાબર 6। માટે 4 માંથી 2 જાય કેટલા રહેશે, 4 માંથી 2 જાય તો 2b વત્તા 3 બરાબર 6। માટે 2b બરાબર પહેલા શું લેવાના જવાબ, યાની 6 આ સેમા છે પ્લસ માં -3, માટે 2b બરાબર 6 માંથી 3 કાઢ કેટલા રહેશે 3, બંને વચ્ચે ગુણાકાર, ગુણાકાર હોય તો શું કરવાના, ગુણાકાર હોય તો આપણે ભાગાકાર કરવાના છે, માટે b બરાબર 3/2। આપણો અહીંયા જવાબ આવ્યો b બરાબર 3/2, કેમ કે અહીંયા 2 ના ઘડિયામાં 3 તો ક્યારે આવતા નથી, એકે ના અવયવો પડતા નથી, એકે ના અવયવો પડતા નથી, 2 ના ઘડિયામાં 3 આવતા નથી એટલે ભાગાકાર થાય નહીં, એનો અવયવ પણ ન પડે એટલે આપણો જવાબ શું આવે અહીંયા 3/2। નંબર 2, 2x + 1 = 14 - x, 2x + 1 = 14 - x। પહેલો નિયમ શું છે, ચલ વાળું પદ દેખાય ને નીચે ઉતાર દો 2x, બીજું તમને x વાળું પદ ક્યાં દેખાય છે માઇનસ માં છે તો પ્લસ x વત્તા 1 = 14। ફરી વાર રિપીટ કરું છું કે જ્યારે પણ આપણે સમીકરણ નો ઉકેલ શોધીએ છીએ પહેલા ચલ વાળું પદ દેખાય નીચે ઉતારો, મેં કર્યું 2x, તમને બીજું x વાળું પદ ક્યાં દેખાય છે કે માઇનસ માં છે તો શું કરવાના, માઇનસ માં હોય તો પ્લસ કરવાના, જબાથી મારે કે લાવવાના છે ડાબા હાથ નિશાની બદલાય, 2x + x + 1 = 14, માટે 2 ને કેટલા થશે 2x + x એટલે 3x + 1 = 14, માટે 3x = 14 - 1, આ સેમા છે પ્લસ માં થઈ ગયા માઇનસ માં, માટે 3x = 14 માંથી એક બાદ કરો કેટલા રહેશે 14 માંથી એક બાદ કરો તો 13, માટે બંને વચ્ચે ગુણાકાર, ગુણાકાર હોય તો શું કરવાના, ભાગાકાર કરવાના, એ માટે 3x માટે x = 13/3, આપણો આવી ગયો અહીંયા જવાબ। નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો, 8x + 4 = 3, નાના કૌંસની અંદર x - 1 = 7। તો જ્યારે પણ તમને અહીંયા કોઈ પણ નાનો કૌંસ આપ્યો હોય બંને વચ્ચે ગુણાકાર તમારે ખાસ કરવાના, આ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમને નાનો કૌંસ આપ્યો હોય બંને વચ્ચે ગુણાકાર કરવાના, માટે 8x + 4 = બંને વચ્ચે શું કરવાના છે, ગુણાકાર કરવાના છે, 3 × x એટલે 3x, નિશાની કઈ છે ઓછાની તો ઓછા લખવાના, 3 × 3। ફરી વાર રિપીટ કરું છું, જ્યારે પણ તમને નાનો કૌંસ દેખાય એટલે બંને આગળ તમને સંખ્યા આપી હોય કોઈ પણ ચલ આપ્યો હોય બંને વચ્ચે ગુણાકાર યાદ રાખવાનો,
નાનો કૌંસ દેખાય અને આગળ કોઈ સંખ્યા આપી હોય કોઈ ચલ આપ્યું હોય બંને વચ્ચે ગુણાકાર કરવાના 3 ગુણ્યા x એટલે 3x નિશાની ઓછાની તો ઓછા લખ્યા 3 * 3 વત્તા 7 હવે આપણે નિયમ પ્રમાણે સજાતીય પદોને ભેગા કરવાના છે માટે 8x સેમા છે પ્લસ માં તો માઈનસ 3x વત્તા 4 बराबर શું રહ્યું અહીંયા ઓછા 3 વત્તા 7 રહ્યા માટે 8 માંથી 3 બાદ તો કેટલા રહેશે 5x વત્તા 4 બરાબર માઇનસ પ્લસ માઇનસ 3 માંથી 7 ને બાદ કરો કેટલા રહેશે 4 માટે 5x બરાબર 4 ઓછા 4 4 ઓછા 4 સેમા જે પ્લસ માં થઈ ગયા માઇનસ માટે 5x બરાબર 4 ઓછા 4 એટલે 0 બંને વચ્ચે ગુણાકાર માટે x બરાબર 0 ના છેદમાં 5 જવાબ શું આવ્યો માટે x બરાબર 0 તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ 1 2 3 દાખલામાં ખબર પડી ગઈ હશે તમારે ગૃહ કાર્યમાં 3 દાખલા લખવાના છે અને બાકીના તમારે 3 દાખલા જાતે ગણવાના છે અને એની પ્રેક્ટિસ કરવાની છે।